અંબાજી મંદિરમાં ફરી મોહન થાળનો પ્રસાદ શરૂ કરતાં માઇ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરમાં રાજવી પરિવાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું રાજવી પરિવાર દ્વારા ચાંદીના થાળમાં બા અંબાના ચરણોમાં મોહન થાળ ધરાવ્યો હતો અને ધ્વજારોહણ કર્યું હતું બોલ મારી અંબીના નાદ સાથે મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા ચાચર ચોકમાં ભક્તોએ ગરબા પણ રમ્યા હતા આજ સર દ્વારા મોહન થલ મોહન થાલ ધરાયા ગયા એવમ મા કમોસમી વરસાદના વાતાવરણ વચ્ચે અમદાવાદમાં રોગચાળો વકર્યો છે માદા માણસો થી ઉભરાઈ ગઈ છે હોસ્પિટલો આ ટ્રિપલ એટેકથી અમદાવાદમાં ઘેર ઘેર માંદકીના ખાટલા જોવા મળી રહ્યા છે શરદી ઉધરસ અને તાવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તબીબોના મતે ઇન્ફ્લુએન્ઝા વાયરસ એચ થ્રી એન ટુ એચ વન એન વનના કેસો તો વધી રહ્યા છે સાથે કોરોનાના કેસો પણ જોવા મળી રહ્યા છે ખાસ વાત એ છે કે આ વખતે બાળકો રોગની ઝપેટમાં આવ્યા છે અમદાવાદની સોલા સિવિલમાં ઇન્ફ્લુએન્ઝાના બે કેસ નોંધાયા છે અને બંને દર્દી બાળકો સાદા ઓક્સિજન પર છે આ તરફ સ્વાઇન ફ્લૂનો કેસો પણ વધી રહ્યા છે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થયો છે છે જેમાં તાવ શરદી જેવા લક્ષણો વધુ જોવા મળ્યા સોલા સિવિલમાં હાલ રોજની પંદરસો થી બે હજારની ઓપીડી છે જ્યારે છસો પચાસ દર્દીઓ દાખલ છે તબીબોના મતે ડરવાની જરૂર નથી પરંતુ તકેદારી રાખવાની જરૂર છે એક કરતા વધુ ઋતુના માહોલમાં રોગચાળો વકરવા પાછળ ઘટતી રોગપ્રતિકારક શક્તિ પણ કારણભૂત છે તબીબોએ આવી સ્થિતિમાં નાગરિકોને પૌષ્ટિક ખોરાક આરોગવા યોગ પ્રાણાયામ કરવા માસ્ક પહેરવા વારંવાર હાથ ધોવાની સલાહ આપી છે રાજકોટની સિવિલ હોસ્પિટલનો વહીવટ ખાડી ગયો છે ઓડિયોલોજી તબીબના હોવાને કારણે વૃદ્ધો પરેશાન થઈ રહ્યા છે એક તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલ સિઝનલ બીમારીના કારણે દર્દીઓથી ઉભરાય છે દર્દીઓથી હાઉસફુલ છે લોકો સારવાર માટે રજળી રહ્યા છે બીજી તરફ ઓડિયોલોજી ડોક્ટરના અભાવને કારણે સિનિયર સિટીઝનો હેરાન થઈ રહ્યા છે કેમ કે જેમને કાને ઓછું સંભળાય છે તેમને મશીન પહેરવું પડે છે સિનિયર સિટીઝનને આ મશીન માટે પાંચ હજાર રૂપિયાની સહાય સરકાર આપે છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓડિયોલોજી ડોક્ટરના અભાવે કાનનો રિપોર્ટ થઈ શકતો નથી પરિણામે જરૂરિયાતમંદ દર્દીઓ સહાયથી વંચિત રહે છે તેમના ખાતામાં રૂપિયા જમા નથી થતા આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં સિવિલના જવાબદાર અધિકારી દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી પરિણામ દર્દીઓના સગાઓને પરેશાન થવાનું આવે છે તબીબોની અછતની વચ્ચે રાજકોટમાં એચ થ્રી એન ટુ કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજની ઓપીડીમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો થયો છે સિવિલ હોસ્પિટલમાં બાળકો અને મોટી ઉંમરના લોકો માટે ખાસ ઓપીડી અને આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો એક તરફ બીમારીનો ભરડો અને બીજી તરફ તબીબોની તંગીના કારણે દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે લાગે છે કે તંત્રની બેદરકારીના કારણે સિવિલ હોસ્પિટલનો વહીવટ ખાડી ગયો છે